अस्सलामु अलैकुम जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 5 विषय आसपास विषयांग पाठ 16 स्वच्छता आपणू काम एमां भाग बीजो विद्यार्थिनी मित्र स्वच्छता आपणू काम पाठ में आपणे आगळ अभ्यास कर्यो हतो के सफाई कामदारों अपना जीवन में केटलू महत्व राखे छे अने तेमने कई कई परिस्थितियों सामनो करवो पड़े छे, कई कई मुश्किलियों पड़े छे एना विषे आपने जाण्यु हतुं अने लोको पोतानुं गुजरान चलावा माटे कया कया कार्य करे छे एनी विगत पण आपने जाणी हती अने यादी बनावी हती। हवे आपणे आगळ अभ्यास करीशुं। अनुमान करो, अहीं केटलाक प्रश्न आपवामां आव्या छे। तो जो कोई सफाई काम न करे तो शुं थाय? जो तमारी शाळा अथवा घरनी बहार पड़ेलो कचरो एक अठवाडिया सुधी कोई साफ न करे तो शुं थाय? तो अहीं प्रश्न पूछवामां आव्यो छे कि जो कोई कामदार सफाई काम न करे तो शुं थाय, अने जो तमारी शाळा अथवा घरनी बहार पड़ेलो कचरो एक अठवाडिया सुधी कोई साफ न करे तो शुं थाय? तो जो कोई सफाई काम न करे तो चारे बाजू कचराना ढगला थई जाए, गंदगी खूब ज वधी जाए, अने जो शाळानी बहार के घरनी बहार कचरो पड़ियो रहे तो एक अठवाडिया सुधी जो साफ न थाय तो कचरामांथी दुर्गंध आवे, कचराना ढगलामां भीनो अने सूको कचरो सड़ी जाए अने लोको रोगना भोग बने, रोगचाळो फाटी निकळे, शाळा के घर में रहेवानुं मुश्किल बनी जाए। आगळ छे कचरो साफ करवा माटेना यंत्रो के कोई अन्य उपायो विशे विचारो जेथी लोकोने अणगमता काम करवा न गमे न पड़े। तमे जे विचार्यु होय तेनुं चित्र दोरो। आ चित्र बाळकोए बनाव्या छे, तमे पण आ प्रकारना चित्र बनाओ। तो विद्यार्थिनी मित्र अहीं केटलाक प्रकारना चित्र आपवामां आव्या छे अने आ चित्र बाळकोए बनाव्या छे के जो कचरो साफ करवा माटेना यंत्र के कोई उपाय होय तो तमे कोई विचार्यो होय तो ए तमे अहीं चित्र दोरी शको छो। जेवी रीते के यांत्रिक रोबोट एटले के यंत्र मानव वगैरे भीना अने सूका कचरा माटे अलग अलग कचरा पेटी वगैरेनुं पण तमे चित्र दोरी शको छो। એવી રીતે તમે જે ગમતું હોય તે ચિત્ર તમે તમારી નોટબુકની અંદર દોરી શકો છો। કોઈએ આ પરિસ્થિતિ બદલવા ક્યારેય વિચાર કે પ્રયત્ન કર્યો છે? હા, ઘણા બધા લોકોએ આ દિશામાં પ્રયાસ કર્યો છે। આજે પણ ઘણા લોકો આ દિશામાં પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ તેને બદલવું એટલું સરળ નથી। મહાત્મા ગાંધી એક એવા માણસ હતા જેમણે સ્વચ્છતા અને સફાઈ બાબતે ખૂબ પ્રયત્ન કર્યા હતા। મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીના મિત્ર હતા। મહાદેવભાઈના દીકરા નારાયણભાઈ નાના હતા ત્યારથી ગાંધીજી સાથે રહેતા હતા। તેમના પુસ્તકમાંથી લીધેલી ઘટના વાંચો। તો અહીં પ્રશ્ન છે કે કોઈએ આ પરિસ્થિતિ બદલવાનો વિચાર કે પ્રયત્ન કર્યો છે? તો હા, ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યા હતા અને અત્યારે પણ ઘણા બધા લોકો આ પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ગાંધીજી જે હતા એક એવા માણસ હતા કે જેમણે સફાઈ અને સ્વચ્છતા બાબતે ખૂબ જ પ્રયત્ન કર્યા હતા, અને તેમના મિત્ર હતા મહાદેવભાઈ દેસાઈ, અને મહાદેવભાઈનો એક દીકરો હતો જેમનું નામ શું છે નારાયણભાઈ, જે નાના હતા ત્યારથી જ ગાંધીજી સાથે રહેતા હતા, અને તેમણે એક પુસ્તક લખ્યું હતું। એ પુસ્તકમાં એક ઘટના છે જેના વિશે અહીં દર્શાવવામાં આવ્યું છે। તો ચાલો એ ઘટના વિશે આપણે જાણીએ। તે દિવસો યાદ કરે છે જ્યારે નારાયણ એટલે કે બાબલો 11 વર્ષનો હતો। તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતો હતો। આશ્રમમાં રહેતી દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામ કરવા પડતા। તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય કેવી રીતે સાફ કરવું તે શીખવવું। તે દિવસમાં શૌચાલય અત્યાર જેવા ન હતા। તે સમયે બેઠક નીચે બાસ્કેટ
એટલે કે ડબ્બા જેવું મૂકવામાં આવતું હતું। સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડી ખાડ કૂવા પાસે ખાલી કરવું પડતું હતું। તો જ્યારે નારાયણભાઈ નાના હતા અને એમનું લાડકું નામ છે બાબલો, 11 વર્ષના હતા, તે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં રહેતા હતા ને આશ્રમની દરેક વ્યક્તિને જુદા જુદા પ્રકારના કામો કરવા પડતા હતા। તેમાંનું એક કામ હતું મહેમાનોને શૌચાલય સાફ કેવી રીતે કરવું એ શીખવવાનું કામ હતું। અને તે સમય એવું હતું કે અત્યારે જે શૌચાલય છે એવા પ્રકારના શૌચાલય હતા નહીં। અને કેવું હતું કે ઉપર બાસ્કેટ એટલે કે ડબ્બા જેવું નીચે મૂકવામાં આવતું હતું અને પછી સંડાસ ગયા પછી તે બાસ્કેટ જાતે ઉપાડીને ખાડ કૂવામાં ખાલી કરવું પડતું હતું। સામાન્ય રીતે આ કામ એક જ જાતિના લોકો કરતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં દરેક જણે જાતે બાસ્કેટ ઉચકીને ખાડ કૂવા સુધી લઈ જઈ ત્યાં ખાલી કરવું પડતું હતું। તે મહેમાન હોય કે આશ્રમમાં રહેતી વ્યક્તિ, દરેકને આ કામ ફરજિયાત જાતે કરવું પડતું। નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો આ કામ ન કરવું પડે માટે બહાના બનાવતા, કેટલાક તો આ કામના ડરથી આશ્રમ છોડીને જતા રહેતા। તો સામાન્ય રીતે આ જે કામ છે ગંદકી સાફ કરવાનું તો એક જ જાતિના લોકો કરતા હતા, પરંતુ ગાંધીજીના આશ્રમમાં એવું ન હતું। ગાંધીજીના આશ્રમમાં હતું કે જે એટલે પોતાનું કામ દરેક વ્યક્તિ પોતે જ કરે, એટલે કે બાસ્કેટ ઉચકીને ખાડ કૂવામાં ખાલી કરવાનું કામ પણ તેમને જાતે જ કરવું પડતું હોય, અને આશ્રમમાં આવતા જે મહેમાનો હતા તેમને પણ આ કામ જાતે જ કરવું પડતું હતું। અને એના માટે ગાંધીજી અને તેમના જે સાથીઓ હતા તે તેમને શીખવતા પણ હતા કે આવી રીતે આ કામ કરવાનું, અને ત્યાં ફરજિયાત જ હતું કે આ કામ જાતે જ કરવું પડશે, પોતાનું કામ જાતે કરો। નારાયણભાઈને યાદ છે કે કેટલાક લોકો શું કરતા હતા, આ કામ ન કરવું પડે એટલે કેટલાક બહાનાઓ પણ કાઢતા હતા, અને આ કામના ડરથી એટલે કે આવી ગંદકીનું કામ તેમને ન કરવું પડે એના માટે તેઓ આશ્રમ છોડીને પણ ચાલ્યા જતા હતા। એકવાર ગાંધીજી મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસેના એક ગામમાં રહેવા ગયા। ગામ શહેરની પાસે હોવા છતાં ગામમાં સુવિધાઓનો અભાવ હતો। ગાંધીજી, મહાદેવભાઈ અને તેમના સાથીઓ ગામમાં શૌચાલયની સફાઈનું કામ કરવા લાગ્યા। તો હવે ગાંધીજી એકવાર ક્યાં જાય છે, મહારાષ્ટ્રની અંદર વર્ધા શહેરમાં એક ગામ પાસે જાય છે, એટલે કે નાનકડું ગામ હોય છે, પણ ગામ એમ સારું હતું છતાં પણ ત્યાં ઘણી બધી સુવિધાઓનો અભાવ હતો। ગાંધીજી અને મહાદેવભાઈ અને તેમના કેટલાક સાથીઓ ત્યાં શૌચાલય સાફ કરવાનું કાર્ય કરતા હતા, એટલે કે સંડાસ સાફ કરવાનું કાર્ય કરતા હતા। થોડા મહિના વીતી ગયા। એક દિવસ સવારે ગામના શૌચાલયમાંથી એક માણસ હાથમાં લોટો લઈને મહાદેવભાઈ પાસે આવીને કહેવા લાગ્યો, આ શૌચાલયમાં ખૂબ ગંદકી છે, તમે તેને સાફ કરો। તો એક દિવસ શું થાય છે કે એક માણસ આવે છે અને ગામ એટલે કે એ માણસ હાથમાં લોટો લઈને આવે છે અને મહાદેવ ભાઈને કહે છે કે આ શૌચાલય ખૂબ જ ગંદુ છે, તમે એને સાફ કરો। જ્યારે બાબલાએ આ જોયું તો તેણે ખૂબ ગુસ્સો આવ્યો। તેણે વિચાર્યું કે ગામ લોકો તો એવું સમજે છે કે આ સફાઈનું કામ તો ગાંધીજી અને તેના સાથીઓનું છે, આ યોગ્ય નથી। તેમણે ગાંધીજીને પૂછ્યું, આવું કેમ? ગાંધીજીએ જવાબ આપ્યો કે અસ્પૃશ્યતા એ ખૂબ ગંભીર બાબત છે, તેને બદલવા ખૂબ મહેનત કરવાની જરૂર છે। તો આવી રીતે એક માણસ આવીને મહાદેવભાઈને કહે છે કે આ શૌચાલય ગંદુ છે, તમે તેને સાફ કરો। ત્યારે બાબલા એટલે કે બાબલો કોણ છે, મહાદેવભાઈ, એમનું લાડકું નામ છે બાબલો, તો તેમને ખૂબ જ ગુસ્સો આવે છે અને તે કહે છે કે આ ગામ લોકો તો અમને સફાઈ કામદાર સમજે છે। ગાંધીજી અને તેમના સાથીઓનું કામ એ જ છે કે તેઓ ગામમાં જે ગંદકી છે તેની સફાઈ કરે એવું તેઓ સમજે છે। તો મહાદેવભાઈને લાગે છે કે આ વાત યોગ્ય નથી। તેઓ ગાંધીજીને જઈને કહે છે કે ગામ લોકો આપણને આવી રીતે સમજે છે અને આવું કેમ? તો ગાંધીજી જવાબ આપે છે કે અસ્પૃશ્યતા એ ખૂબ જ ગંભીર બાબત છે અને તેને બદલવા માટે આપણે ખૂબ મહેનત કરવાની જરૂર છે।
नारायण समझी शकतो न हतो के आ काम करवाथी केवी रीते बदलाव लावी सकीशू। तेणे पूछ्यू, जो गाम लोको नहीं सुधरे तो शू फायदो? तेमना काम बीजा पासे करावानी तेमने तो आदत पड़ी गई छे। त्यारे गांधीजीए कह्यू, केम शू तू ए नथी विचारतो के लोको सफाई करे त्यारे तेमने पण फायदो थाय छे। तेओने बोधपाठ शीखवा मळे छे। कोई काम शीखवू ए कला छे, सफाईनू काम पण एक कला छे। तो नारायणभाई हजू पण ए समझी न सकता हता के आवुं केम थई रह्युं छे અને કેવી રીતે આપણે જાગૃતતા લાવી શકીશું। ગામ લોકો તો એમ વિચારે છે કે આ કામ તો ગાંધીજીનું અને તેમના મિત્રોનું છે, તેમને પોતાનું કામ કરવાની આદત જ નથી, એમણે પોતાનું કામ બીજા પાસે જ કરાવવું છે। તો ફરી ગાંધીજીને તેઓ પૂછે છે કે આવું કેમ થાય છે? તો ગાંધીજી કહે છે કે તું વિચારતો નથી કે લોકો સફાઈ કામ કરે અને તેમને ફાયદો થાય છે આના માટે, અને તેમને બોધપાઠ શીખવા પણ મળે છે, અને સફાઈનું કામ કરવું એ પણ એક કલા છે। નાનો નારાયણ માનવા તૈયાર ન હતો। તેણે ફરી દલીલ કરી, જે લોકો જગ્યા ગંદી કરે અને સાફ સફાઈ ન કરે તેઓને બોધપાઠ ભણાવવો જોઈએ। ગાંધીજી અને નારાયણની વચ્ચે ચર્ચા દલીલો ચાલતી રહી, છતાં પણ આગળ જઈ નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલ રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં। તો હવે નારાયણભાઈ જે હતા તે નાના હતા અને તેમને આ વાત ગમતી ન હતી, તો તેઓ ગાંધીજી સાથે વારંવાર દલીલો કરતા રહેતા હતા કે ગામ લોકો આવું કેમ કરે છે, આવી રીતે આપણે કેવી રીતે પરિસ્થિતિને બદલી શકીશું, એવી રીતે તેઓ કહેતા હતા અને કહેતા હતા કે ગામ લોકોને બોધપાઠ ભણાવવો જોઈએ। ગાંધીજી અને નારાયણભાઈ વચ્ચે ઘણી બધી દલીલો ચાલતી રહી, છતાં પણ નારાયણભાઈએ ગાંધીજીના બતાવેલા રસ્તા પર ચાલવાનું છોડ્યું નહીં। હવે અહીં કેટલાક પ્રશ્ન છે। ગાંધીજી અને તેમની ટુકડીએ સફાઈ કામ કરવાનું કામ કેમ ચાલુ કર્યું હશે? તમે આ બાબતે શું વિચારો છો? તો ગાંધીજી અને તેમની ટુકડી એટલે કે તેમના સાથીઓએ આ કામ કેમ ચાલુ કર્યું હશે અને તમે એના વિશે શું વિચારો છો, એ તમારા મંતવ્ય તમે તમારી નોટબુકમાં લખવાના રહેશે। જેમ કે ગાંધીજી માનતા હતા કે પોતાનું કામ હંમેશા પોતે જ કરવું જોઈએ, જો આપણે જ આપણી ગંદકી સાફ કરીશું તો બીજા લોકોને આવું ગંદુ કામ કરવું પડે નહીં। ગાંધીજી આ કાર્યની શરૂઆત સાબરમતી આશ્રમથી કરી હતી અને તેમના સાથીઓ મહારાષ્ટ્રના વર્ધા શહેરની પાસે આવેલા ગામમાં રહેવા જાય છે ત્યારે ગામમાં સુવિધાઓનો અભાવ હોય છે। તેઓએ ત્યાં શૌચાલય સાફ કરવાનું કાર્ય કર્યું હતું અને વિચાર્યું હતું કે જો આપણે આ કામ કરીશું તો લોકો પણ આ કાર્ય કરતા થઈ જશે। આમ ગાંધીજી તેમના સાથીઓ સાથે સફાઈ કામ કરવાનું ચાલુ કર્યું હતું, એવી રીતે તમે લખી શકો છો। તમે તમારા વિસ્તારમાં એવા લોકોને જાણો છો કે જે બીજાની મુશ્કેલીઓને હલ કરવા મદદ કરતા હોય? શોધો અને વર્ગમાં ચર્ચા કરો। તો હવે તમે એવા કોઈ વ્યક્તિને જાણતા હો તો તેના વિશે તમે લખી શકો છો કે હા, હું જાણું છું, મારા મહોલ્લામાં એક વ્યક્તિ રહે છે જેમનું નામ તમે કોઈ પણ રીતે, એટલે કે તમને જે વ્યક્તિ એવું હોય એનું નામ તમે લખી શકો છો કે રતન કાકા કોઈ પણ માણસની મુશ્કેલીઓમાં મદદ કરે છે, સૌથી પહેલા દોડીને મદદરૂપ થાય છે, તેઓ ગામની સફાઈ પણ કરે છે, કુદરતી આપત્તિઓ વખતે પણ તેઓ તેમને મદદ કરે છે, જાહેર પ્રસંગે, લગ્ન કે મેળાવડામાં અન્નનો બગાડ ન થાય તેના માટે પણ તેઓ તેમને સમજાવે છે। આગળ છે, ગાંધીજીના આશ્રમમાં આવતા દરેક મહેમાનને સફાઈ કામ શીખવું પડતું હતું, જો તમે આ મહેમાનોમાંથી એક હોત તો તમે શું કર્યું હોત? ગાંધીજીના આશ્રમમાં શું હતું? જે મહેમાનો આવતા હતા તેમને સફાઈનું કામ શીખવવામાં આવતું હતું, અને જો તમે પણ એમાંથી એ મહેમાનોમાંથી એક હોત તો તમે શું કરો, તેના વિશે તમારે લખવાનું છે। તો તમે તમારા મંતવ્ય લખી શકો છો કે હા,
હું ગાંધીજીના આશ્રમમાં રહેતો હોત અને મહેમાન તરીકે ગયો હોત તો ત્યાંના નિયમોનું પાલન કરું અને સફાઈની કામગીરી હોશે હોશે કરું. શું તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે? શૌચાલય ઘરની અંદર છે કે બહાર છે? શૌચાલય સાફ કોણ કરે છે? તો અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે તમારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે. તો અત્યારે તો બધાના જ ઘરોમાં શૌચાલયની વ્યવસ્થા હોય છે, તો તમે લખી શકો છો કે હા, મારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે. મારા ઘરમાં શૌચાલયની વ્યવસ્થા છે અને શૌચાલય ઘરની અંદર છે. શૌચાલયની સફાઈ મારી મમ્મી કરે છે, અથવા તો જે કરતું હોય તેના વિશે તમે લખી શકો છો. તો વિદ્યાર્થીની મિત્ર, અહીં સુધી આપણે અભ્યાસ કર્યો. આગળનો જે અભ્યાસ છે તે આપણે આવતા તાસમાં કરીશું. અલ્લાહ હાફિઝ.